એનઆરસીની જગ્યાએ યુથ કોંગ્રેસે ચાલુ કર્યું નેશનલ બેરોજગારી રજીસ્ટર, જેને લઈને આજે બનાસકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા લાખણી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. યુથ કોંગ્રેસે એનઆરયુ અભિયાન માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે. આવેલા મિસ કોલના આંકડા સરકારને મોકલવામાં આવશે. રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટરની જગ્યાએ યુથ કોંગ્રેસ રાષ્ટ્રીય બેરોજગારી રજીસ્ટર બનાવવાનું અભિયાન ચલાવાઈ રહ્યું છે. તેને કોંગ્રેસ ઓફિસમાં 23 જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા દેશભરમાં બેરોજગાર યુવાનોની નોંધણી કરવાનો કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે, ત્યારે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા લાખણી ખાતે આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ દ્વારા ભારતમાં વધી રહેલી બેરોજગારી બાબતે એક આ બધું ઉજાગર કરવા માટે કરી અને એક અભિયાન ચાલુ કરવામાં આવેલું છે. એ તારીખ 23 જાન્યુઆરીથી કરી અને એઆઈસી જે કમિટી છે ત્યાંથી બેરોજગારોના રાષ્ટ્રીય રજીસ્ટ્રેશન માટે એનઆરયુની માંગ કરી છે કે રાષ્ટ્રીય સ્તરે જે બેરોજગારી અત્યારે યુવાનોમાં છે, યુવાન ભણેલો છે, પોતે ડિગ્રી ધરાવે છે, પરંતુ એના માટે રોજગારીની તક આ સરકાર આવ્યા પછી આ ભાજપની સરકારે રોજગારીની તક પૂરી પાડેલી નથી અને સતત એ યુવાન બેરોજગાર રહે છે. એના માટે કરી કોંગ્રેસ પાર્ટી દ્વારા આ રોજગાર બેરોજગારીનો આંકડો, સાચો આંકડો સરકાર બહાર પાડે અને હકીકત શું છે, ભારતનું રોજગારીનું વર્વું ચિત્ર શું છે એ સરકાર બહાર લાવે, એના માટે કરીને એક અભિયાન ચાલુ કરેલ છે. જેના માટે આજે આ પ્રેસ નોટ દ્વારા ઓલ ઇન્ડિયા ખાતે તમામ જગ્યાએ તાલુકા મથકે જ્યાં વિધાનસભા વિસ્તાર છે ત્યાં દરેક જગ્યાએ આ કાર્યક્રમ છે અને જ્યાંથી યુવાનોને પોતે બેરોજગાર છે એ નોંધાવવા માટે કરીને એક આ નંબર એ કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ છે કે તમે બેરોજગાર છો તો આ નંબર ઉપર મિસ કોલ કરો જેથી તમારો બેરોજગારીમાં તમારું નામ નોંધાવી શકાય. તમે બેરોજગાર છો, સરકાર તમારો આંકડો છુપાવે છે, તો ભારતના યુવાનોને આ પોતે બેરોજગાર છે તો એમને ભવિષ્યમાં જે કઈ ફાયદો થઈ શકે સરકાર દ્વારા એના માટેનો એક પ્રયાસ, સરકારને પોતાના જે આંકડા ખુલ્લા નથી પાડતી એના માટેનો એક પ્રયાસ એ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવેલો છે.